નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સુભાષ ચોથાણી, કૃષિ નિષ્ણાત જૂનાગઢ. મિત્રો, આપણો સૌરાષ્ટ્રમાં અગત્યના બે પાકમાં એક મગફળી આવે ને બીજો કપાસ આવે, કેમ કે આપણે જનરલી તમે જુઓ ગુજરાત સૌરાષ્ટ્રમાં 50-50% વાવેતર હોય છે, કે ટોટલ એકરેજમાં 50% કપાસ હોય અને 50% મગફળી હોય. આ બંને પાક આપણા માટે ખૂબ જ અગત્યના અને નફાકારક પાક છે. હવે કપાસમાં અત્યારે ઘણી જગ્યાએ એવી ફરિયાદો મળે કે થ્રીપ્સ આવી ગઈ છે, અમુક જગ્યાએ પોપટી આવી ગઈ છે, અમુક જગ્યાએ ગળો પણ છે, સાથે સાથે કપાસ છે વધુ પડતું પાણી પડવાથી ડઠોડિયો થઈ ગયો, એટલે જોવો ન ગમે એવો થઈ ગયો છે, એટલે કે આમ ખુમાશ કે જુસ્સો નથી. તો આવા સમયે આપણે કઈ ટાઈપની દવાઓ પસંદ કરવી જેથી કરીને બધા પ્રકારની જુસ્યા જીવાત કંટ્રોલ થઈ જાય, સાથે સાથે કોઈ ઝીણી ઈયળોનો ઉપદ્રવ ચાલુ થયો તો એ કંટ્રોલ થઈ જાય અને પાક એકદમ ખુમાશ મારે? તો આના માટે જે સ્કીન ઉપર હું તમને બતાવું છું કે ભાઈ કયો ડોઝ મારવો, તો એમાં અત્યારે આપણે જે ખાસ કરીને જે દવાનો ડોઝ આપણે આપે છે એમાં જે ઇઝરાયલ કંપનીની જે અદામા કંપની છે એનું તમને ટકઅફ કરીને આવે, ટકઅફ એ તમારે 25 ગ્રામ 25 ml લેવાનું. સાથે સાથે એમાં તમારે ટપોઝ નામનો પાવડર આવે, એમાં બે દવા ભેગી આવે, એસી ફેટ આવે છે અને બીજી દવા આવે છે, બે દવા ટેકનિકલ તમને યાદ નહીં રહે, એટલે ટપોઝ એ તમારે 25 ગ્રામ લેવાનું, પેલું ટકઅફ કીધું એ 25 મિલી, સાથે સાથે 25 ગ્રામ ટપોઝ, અને ત્રીજું જે કાંઈ તમારે પાક એકદમ અત્યારે નરવાઈ પકડેલું હોય, પાક એકદમ કહેવાય ને કે ડઠુડિયો થઈ ગયો હોય, જોવો ગમતો ન હોય, તો એને બેઠો કરવા માટે ત્રીજું જે આવે છે અમેરિકન કંપનીનું વર્ડેશિયમ લાઈફ સાયન્સનું પ્રાઇમસી આલ્ફા, આ ત્રણેય એટલે એનો ડોઝ 40 મિલી, આ ત્રણેય ભેગું કરી અને જો છંટકાવ કરવામાં આવે તો તમારો કપાસ એકદમ ચોખ્ખો ચણક થઈ જશે, સાથે સાથે 15 દિવસ સુધી કોઈ પણ જાતિ બીજી દવાની પણ જરૂર નહીં પડે. તો મિત્રો, આજે મેં તમને ત્રણ દવાઓ કીધી, ટકઅફ, ટપુઝ અને પ્રાઇમસી આલ્ફા, એટલે કે ઇઝરાયેલી કંપનીની બે દવાઓ સાથે સાથે અમેરિકન કંપનીની એક દવા, આ ત્રણેય દવાનું મિશ્રણ કરી અને જો છંટકાવ કરવામાં આવશે તો તમને વધુમાં વધુ ફાયદો થશે. વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું, ત્યાં સુધી રજા આપશો, આભાર, ધન્યવાદ.